धोरण 10 मैथ्स ऑनलाइन टेस्ट गुजरात वर्चुअल शाला 5/12/2020। आजे एक साथे घणा बधा विद्यार्थीओ खूब मोटी संख्या में ऑनलाइन टेस्ट आपवा माटे जोड़ाई गया, जेने कारणे टेक्निकल इश्यू थवाने कारणे केटलाक विद्यार्थीओ ऑनलाइन परीक्षा आपवा माटे जोड़ाई शकेला न हता। अहीं धोरण 10 गणित ऑनलाइन टेस्ट नू पेपर सोल्यूशन मुकेलू छे। पहलो प्रश्न छे 3 sin θ = 4 cos θ, तो 10θ = खाली जगह जेना ऑप्शन आ प्रमाणे आपेला छे, ए 3/4, बी 2/3, सी 4/3 अने डी 3/4। मित्रों अहीं 3 sin θ = 4 cos θ एवं आपेलू छे, तो आपणे आ प्रमाणे लखी शकीए, sin θ = cos θ = 4/3। आज sin θ = cos θ गुणोत्तर छे ए 10θ थाय, एटले 10θ = 4/3 एवं कही शकाय। माटे आपणो पहेलो जे प्रश्न छे एनो जवाब थशे सी 4/3। नंबर 2, जो लघुकोण ए माटे टेन ए बराबर 1 तो कॉस ए बराबर खाली जगह ऑप्शन अहीं टेन ए बराबर 1 आपेलू छे। हवे मित्रों त्रिकोणमितीय गुणोत्तरनी जे किंमत छे एमां टेननुं मूल्य 1 त्यारे थाय ज्यारे ખૂણાનું માપ 45 હોય, એટલે અહીં આ જે ખૂણો છે એનું માપ 45 થશે। હવે પ્રશ્ન જે છે cos A નું મૂલ્ય શોધવાનું છે, તો cos 45 ની કિંમત થશે 1/√2, એટલે આપણો જવાબ થશે ડી 1/√2। પ્રશ્ન નંબર 3, cot θ = ખાલી જગ્યા અને એના વિકલ્પો જે આપેલા છે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ, એ પ્રકારના વિકલ્પો છે। અહીં આકૃતિ દોરેલી છે, તમે જોશો કે અહીં ખૂણો સી એ થીટા બતાવેલું છે। હવે જ્યારે તમે સાઇન કોસ ટેન અને એના સૂત્રો શીખો તો આ પ્રમાણેનું સૂત્ર આપણે જાણીએ છીએ, થીટા એ ટેન થીટાનો વ્યસ્ત છે, એટલે કોટ થીટાનું સૂત્ર થશે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ। નંબર 4, sin 45 cos 45 - 1/2 tan 45। હવે અહીં કિંમત આધારિત પ્રશ્ન છે, તો મિત્રો આપણે જાણીએ છીએ કે સાઇન 45ની કિંમત 1/√2 થાય, એ જ રીતે કોસ 45ની કિંમત પણ 1/√2 થાય અને ટેન 45ની કિંમત 1 થાય, 2 × 1/√2 એટલે થશે 1/2 થશે, તો 1/2 - 1/2 એટલે 0। તો ચોથો પ્રશ્ન જે છે sin 45 × cos 45 - 1/2 tan 45, એનો જવાબ થશે 0। પ્રશ્ન નંબર 5, આ આકૃતિ માટે tan P = 7/12 તો cos P = ખાલી જગ્યા। મિત્રો અહીં રકમમાં ભૂલ છે, 7/12ના બદલે 5/12 હોવું જોઈએ, તો મેં સુધારો 7ના બદલે 5/12 એવું કર્યું છે। હવે 5/12 લખો તો જ તમારો જવાબ સાચો મળે। હવે ટેનની કિંમત આપી છે, આકૃતિમાં તમે જોઈ શકો છો કે પી ખૂણો જે બતાવ્યો છે। હવે tan P = 5/12, હવે ટેનની કિંમત થાય, ટેનનું સૂત્ર જે છે સામેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે તમે જોઈ શકો છો કે આ ખૂણા પીની ટેનની કિંમત આપેલી છે 5/12, એટલે tan P = 5/12, ટેનનું સૂત્ર છે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, એટલે સામેની બાજુ જે છે એ QR થશે, એટલે એની કિંમત 5 લઈશું અને પાસેની બાજુ જે છે એ PQ થશે એટલે 12 લઈશું અને આ PR જે છે એ કર્ણ થશે। હવે કોસની કિંમત પૂછી છે, તો કોસનું સૂત્ર છે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, તો cos P = પાસેની બાજુ ભાગ્યા કર્ણ, તો પાસેની બાજુ P ખૂણાની પાસેની બાજુ એ PQ થશે એટલે 12 અને છેદમાં કર્ણ, કર્ણ પાયથાગોરસની ત્રિપુટી પ્રમાણે 5/12 અને 13 થશે એટલે 13, એટલે તમારો જવાબ થશે 12/13 આ જવાબ થશે। અહીં ત્રિકોણ XYZમાં ખૂણા ઝેડનું માપ 90 આપેલું છે અને બાકીના બે ખૂણા સમાન છે। હવે ત્રિકોણમાં એક ખૂણાનું માપ 90 હોય અને બાકીના બે ખૂણા સમાન હોય તો એ બંને ખૂણાના માપ 45 થાય, એટલે
खूणो एक्स बराबर खूणो वाय बराबर 45 थशे। हवे जे प्रश्न छे टेन एक्स इंटू टेन वाय એટલે એનો મતલબ એવો થશે કે ટેન 45 ઇન્ટુ ટેન 45 ટેન 45ની કિંમત એક થાય એટલે એક ગુણ્યા એક એટલે તમારો જવાબ થશે એક। એટલે આપણે નંબર 7 ટેન 30 બરાબર ખાલી જગ્યા। હવે આ ગુણોત્તરના કોષ્ટકની જે કિંમતો છે એ કિંમતનો સીધો પ્રશ્ન છે એટલે આ તો વિદ્યાર્થીઓ માટે બહુ જ સરળ છે। ટેન 30ની કિંમત એ 1/√3 થાય એટલે આનો જવાબ થશે 1/√3। પ્રશ્ન નંબર 8 નીચે વિકલ્પો આપેલા છે એમાં કયા માપના ખૂણા માટે સાઇન એ શક્ય નથી। હવે સાઇન એ શક્ય નથી એવો પ્રશ્ન છે। આપણે જાણીએ છીએ કે સાઇન વિધેયમાં મહત્તમ એની કિંમત 90 હોઈ શકે એટલે સાઇન 90 લઈએ તો એની કિંમત 1 થાય। તો સાઇન 90 બરાબર 1 હોવાથી અહીં આ જે ચાર ઓપ્શન આપેલા છે એ ચાર વિકલ્પમાં કયા વિકલ્પમાં કિંમત 1થી વધારે થાય એ જોવાનું છે। તો તમે જુઓ તો આ જે બી વિકલ્પ છે એની કિંમત 13/12 એટલે 1 કરતાં મૂલ્ય વધારે થશે એટલે આ ઓપ્શન બી એ જવાબ છે। તો સાઇન એમાં એનું માપ જો 13/12 લેવામાં આવે તો એ સાઇન એ શક્ય નથી। પ્રશ્ન નંબર 9 સેક થીટા ઇન્ટુ કોસ થીટા બરાબર ખાલી જગ્યા। આપણે જાણીએ છીએ કે સેક અને કોસ એકબીજાના વ્યસ્ત થાય એટલે સેક થીટાનો જો સૂત્ર લખવું હોય તો 1/ કોસ થીટા એવું લખી શકીએ અને બે વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર હંમેશા 1 થાય કારણ કે સેક થીટાની કિંમત જો 1/ કોસ થીટા લખવામાં આવે તો 1/ કોસ થીટા ઇન્ટુ કોસ થીટા અહીં કોસ થીટા ઉડી જશે એટલે જવાબ આવશે 1। માટે સેક થીટા ઇન્ટુ કોસ થીટા બરાબર 1। પ્રશ્ન નંબર 10 કોસેક એ બરાબર ખાલી જગ્યા। અહીં ત્રિકોણ દોરેલો છે, હવે ખૂણા એના સંદર્ભમાં તમે જોઈ શકો છો આકૃતિમાં ખૂણા એની સામેની બાજુ બી સી છે, ખૂણા એની પાસેની બાજુ એ બી છે અને એ સી એ કર્ણ છે જે આકૃતિમાં દર્શાવેલું છે। હવે કોસેક એ બરાબર ખાલી જગ્યા, તો કોસેક એ સાઇનનો વ્યસ્ત છે એટલે સાઇનનું સૂત્ર આ પ્રમાણે આપણે લખી શકીએ, સાઇન એ બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો સામેની બાજુ થશે બી સી અને કર્ણ થશે એ સી જે તમે આકૃતિમાંથી જોઈ શકો છો। હવે પ્રશ્ન કોસેકનો છે, તો કોસેક એ સાઇનનો વ્યસ્ત થશે એટલે આ જે કિંમત છે એનો આપણે વ્યસ્ત કરવાનો છે એટલે એસીના છેદમાં બીસી એ આનો વ્યસ્ત કરેલો છે એટલે કોસેકની કિંમત એસીના છેદમાં બીસી એટલે જે છેલ્લો પ્રશ્ન છે એનો જવાબ થશે એસીના છેદમાં બીસી।